રૂપિયા મળ્યા છે, 2 રૂપિયા તમને પરત કરીશ. ઉભો રહે ને, સામેથી લઈ આવું. અરે ભાઈ રેવાજને, તું એમ સમજ, તું તને ટિપ્સ આપું છું. અરે કાંઈ કરશે ના ભાઈ, આટલી વાત નહીં, હું લઈ આવ્યો હોત. પેલા યુવાનથી રહેવાતો નથી. તો કહે, એક કામ કર ભાઈ, હું મારો ટાઈમ વેસ્ટ કરશે પ્લીઝ. ચાલ હું તારું સન્માન કરું છું એમ સમજે, 10 રૂપિયા રાખી લે. અને જયારે સન્માન કરું છું શબ્દ બોલે છે ને, ત્યારે એ હરી કાકાનું અંતર સાહેબ દ્રવી ઉઠે છે, એ યુવાનનું કાડું પકડે છે અને કાડું પકડીને કહે છે, સન્માન કરવું હોય ને તો એનું સન્માન કર. તે મને કહ્યું, ચા પીશો, કોફી પીશો, ઉકાળો પીશો, સિગરેટ પીશો, પાન ખાશો, ચૂટકી ખાશો, એમાંની એકાદ વસ્તુ છોડી દઈશ ને, એ મારું સન્માન કહેવાશે. આપ વડીલો જ સેકન્ડ જનરેશનને કંઈક આપીને જાઓ એવું સમાજ ઇચ્છતો હોય છે. કેટલા પોતાના મા બાપને સન્માન આપવા માંગતા હોય, એ બધા પોતાના મા બાપને યાદ કરી બધા હાથ ઊંચા કરે. 5 મિનિટ આપો તારે, પછી જુઓ બોલો, જો 5 મિનિટ રાખી, પછી 2 મિનિટ કે 3 મિનિટ થઈ જશે, આટલા થશે. માં મંદિર કેરો પ્રસાદ છે, માં તો વાલ કેરો વરસાદ છે. ભરત સોરી હલો સર લાસ્ટ જન્મભૂમિ પર બેસનારા દરેક જણ સરદાર પટેલ જ હોય.
તો સરદારની ખુમારી, સરદારના જુસ્સાને યાદ રાખી અને એકવાર ફરી બોલો ગુડ મોર્નિંગ. તમારું બાળપણ, તમારી જવાની, તમારું સુખ દુઃખ, તમારી આનંદ, તમારી ઉદાસી, આ બધી વાતો આપણે શેર કરવાની છે. અને એ પહેલા જે મિત્રો દ્વારા આજના આ કાર્યક્રમનું આયોજન થયું છે એવા મારા પરમ મિત્ર અમીરભાઈ, જય હિન્દ સેવા સમિતિ અમદાવાદ મોટુભાઈ, અને તમારા આણંદના સુરેશભાઈ શાહ વાણિયા, આ તમામ મિત્રોનું આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું, જેમની બદોલત આજનો આ પ્રોગ્રામ સફળ બન્યો છે. અને સાથે સાથે અત્રે ઉપસ્થિત મારા વડીલ મા બાપને પણ પ્રણામ કરું છું. અને આજે આભાર માનું છું સુરેશભાઈનો, અમીરભાઈનો, મોન્ટુભાઈનો, કે મને તમારી સેવા કરવાનો મોકો આપ્યો છે. સદભાગ્ય છે આજે મારું એ કે સરદાર પટેલના વંશજોને ચરોતરની ભૂમિ ઉપર અને ચરોતરની જમીન ઉપર જ્યારે જગાડવાના હોય, જ્યારે નચાવવાના હોય, ત્યારે હું સરદાર પટેલને પણ પ્રાર્થના કરીશ કે હે સરદાર પટેલ, હે હિન્દુસ્તાનનું ગૌરવ, તમારા જેવી શક્તિ મને અને સાથે સાથે બધેલા તમામને આપજો, જેથી કરીને તમારા ચરોતરનું નામ રોશન કરી શકીએ, તમારા ગુજરાતનું, તમારા હિન્દુસ્તાનનું નામ રોશન કરી શકીએ. કિસી કી મુસ્કુરાહટો પે હો નિશાન, કિસી કા દર્દ મિલ સકે તો લે ઉદાન, કિસી કે વાસ્તે હો તેરે દિલ મે પ્યાર, જીના ઇસી કા નામ હૈ. જે તમારામાં રાજ કપૂર હોય એ અહીંયા આવી શકે છે, જે સાથે જઈ શકતા હોય એ જઈ શકે છે, અને તાળી પાડતા હોય પાડી શકે છે. રાજ કપૂર હોય આગળ આવી જજો. પર કે ભી કિસી કો યાદ આયેંગે, કિસી કે આંસુઓ મે મુસ્કુરાયેંગે, કહે કબૂલ હર કલી સે બાર બાર, જીના ઇસી કા નામ હૈ. શુક્રિયા દોસ્તો. ના અપનો સે ખુલતા હૈ, ના ગૈરો સે ખુલતા હૈ, ના અપનો સે ખુલતા હૈ, ના ગૈરો સે ખુલતા હૈ. યે જન્નત કા વો દરવાજા હૈ જો મેરે માં બાપ કે ચરણો સે ખુલતા હૈ. માં બાપ થી મૂલ્યવાન આ જીવનમાં કશું જ નથી. સાહેબ તમે યાદ રાખજો, તમારે બાળકો જોઈતા હોય તો અનાથ આશ્રમ માંથી મળી રહેશે, તમારે ભાઈ બહેન જોઈતા હોય તો પણ તમને મળી રહેશે, બીજી પત્ની પણ તમને મળી રહેશે, દુનિયામાં જે કઈ તમારે જોઈએ એ સગળું મળી રહેશે, પણ મા બાપ ક્યારે મળશે નહીં. આજે તમને હસાવા છે, આપણે તમને પાછા બાળપણમાં લઈ જવાના છે, 4 વર્ષની ઉંમરમાં, અને ત્યાંથી આપણે શરૂ કરવાનું છે. તો એક દીકરી 5 વર્ષની પોતાના પિતા સાથે નદીના પુલ ઉપરથી પસાર થતી હતી. અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો અને એ જોઈ પેલી દીકરી ગભરાઈ ગઈ. એટલે એના બાપે કહ્યું કે બેટા ગભરાઈશ નહીં, તું મારો હાથ પકડી લે. બેટા ગભરાઈશ નહીં, તું મારો હાથ પકડી લે. ત્યારે દીકરીએ કહ્યું કે ના પિતાજી, હું તમારો નહીં, તમે મારો હાથ પકડી લો. એટલે પિતાએ હસતા હસતા પૂછ્યું કે બેટા ફેર શું પડે છે, હું તારો હાથ પકડું કે તું મારો હાથ પકડે, ફેર શું પડે છે? ત્યારે દીકરીએ સરસ જવાબ આપ્યો કે પિતાજી ફેર પડે છે, જો હું તમારો હાથ પકડીશ તો ડરના કારણે, સ્વાર્થના કારણે, ભરના કારણે, ભયના કારણે તમારો હાથ છોડી દેતા જ કહીશ નહીં, પણ તમે જો મારો હાથ પકડ્યો હશે, અરે ગમે એવી મુસીબત આવશે, ગમે એવું તોફાન આવશે, ગમે એવી આફત આવશે, અરે સ્વયં મોત પણ તમારી સામે ઊભું હશે તો પણ તમે મારો હાથ છોડશો.
माँ अने बाप आंसू पोंछ कर हंसाया मुझे, मेरी गलती भर भी सीने से लगाया मुझे। आंसू पोंछ कर हंसाया मुझे, मेरी गलती पर भी सीने से लगाया मुझे। कैसे प्यार न करूं तुम्हें ए पिता, आपके प्यार ने तो जीना सिखाया मुझे। मुश्किल थी लड़वानू बाप सिखवाड़े से, आपने स्कूल नहीं सिखवाड़ी। अरे तमे लाखों रुपया खर्ची ने तमारा बाड़कों ने भणावो छो, तमारा बाड़को जीवन में सफल थशे एनी कोई खातरी स्कूल के कॉलेज आपे छे? अरे माँ बाप बाप ना खाली आशीर्वाद मरे के जा दिकरा सुखी था तो दिकरो अबे सुखी थी जाए। एनी बात मारे एसिज कहवानी छे के आपरे एक्यूप्रेशन नी थियरी दरेक सिटीजन ने अपनावी जोईए, के जेथी करीने એ પ્રેશરની થિયરીથી આપણા કોઈ પણ જાતના રોગો અટકાવી શકીએ। અમે બે મિત્રો ટાઈમસર પહોંચી ગયા ગાડીમાં, હું પહોંચી ન શક્યો, બીજી ગાડી બે કલાક પછી હતી, એટલે પહેલાં બે મિત્રો ટ્રેનમાં ઉતરીને ખંભાળાના રસ્તે રવાના થયા, હું હાલીને રાણાવા ઉગ્યો। હા, એટલે લગભગ 13 કિલોમીટર, બપોરના 12 વાગે પહોંચી ગયો રાણાવા। જ્યારે બી રાષ્ટ્રગીત ગાતું હોય તેને ઊભા રહીને સન્માન આપવું જોઈએ। તો એક દિવસ અમારે એ છઠ્ઠા ધોરણમાં પીડીએફ ફ્રી હતો, એટલે અમે તો ત્યાં આગળ પીડીએફ ફ્રી થયો પૂરો થયો ત્યાં સુધી પહોંચી શક્યા નહીં, એટલે પછી ત્યાં આગળ વિશ્વભાઈ સાહેબ ઊભા હતા તો મને બોલાયો કે કેમ ના આવ્યા, તો મેં કહ્યું સાહેબ રાષ્ટ્રગીત વાંચતું હતું એટલે એને માનવાનું આપવા માટે ઊભા રહ્યા હતા। તો પછી અમારા પીટી ટીચરને બોલાવીને હોટિયા દેવ હોટિયા દેવ હજુ યાદ આવે। 30 માર્ચ 1930 સરદાર પટેલે વલ્લભગઢ મઠ નીચે ભાષણ આપેલું, દાંડીકૂચ યાત્રા વખતે ગાંધીજીએ કહ્યું તમે ખેડા જિલ્લામાં જાઓ અને દાંડી યાત્રા વિશે બધાને સમજૂતી આપો। વિચારો તમે સરદાર પટેલ કેટલા સક્ષમ હતા જે કહી શકે કે મારા દીકરાને પણ મોતને ઘાટ ઉતારું। એક પ્રસંગ હાસ્યનો છે, હું નાનો હતો ગામડામાં અમરેલીની બાજુનું બાબાપુર ગામ બાબાપુર, હવે એ વખતે કાંઈ આવા લેટરિન હતા નહીં, અને તમને ખ્યાલ હોય તો ગામડામાં 4 પાયા લાકડાના હોય, ચારે બાજુ પતરા માર્યા હોય, એક બાળનું ઉગડે એટલે એમાં હું બાળ અંદર લેટરિન સવારના જે સમય હોય એ પ્રમાણે ગયેલો, અને સાંકળ મેં લેવાતી નહોતી એટલે પકડી નાખી। હવે એમાં કોઈ ભાઈ આવ્યા બહારથી અને એણે આમ ખેંચવાનો પ્રયત્ન કર્યો એટલે મેં બરોબર પકડી નાખ્યું, 2-3 વખત એને પ્રયત્ન કર્યો મેં જોરથી અંદર પકડી નાખ્યું, બોલું સંડાસનું કાર્ય ચાલુ ના પકડવાનું કાર્ય ચાલુ। હવે મને એ પ્રસંગ જીવનનો મારો યાદ રહી ગયો છે, એટલે કહું છું ખરાબ લાગે તો માફ કરજો મને, માફી ના ના આજે આજે બિલકુલ નહીં। પણ પછી એવું બન્યું કે એને એમ થયું કે આ તો કોકે અંદરથી સાંકળ દઈ દીધી છે માટે ઉપર ડોકું કાઢ્યું, અને એને ઉપર ડોકું કાઢ્યું, અને પછી એને તો એવું જોશથી બારણું ખીચ્યું કે હું ભેગું આવી, એટલે પછી મારાથી રહેવાનું નહીં, મોટા હતા છતાંય મારાથી બોલાઈ ગયું શું ચોટી પીડ્યા છો, લાવી જાઉં હું થઈ જાઉં। ચલો નક્કી કરજો કોના વાળ લાંબા છે, તમે ઓડિયન્સમાંથી એક જણ ઉભા થજો, 1 અને 4 નંબર છે, હવે અમારથી 1 આગળ છે કે 4 આગળ છે। આજે પહેલી વાર કોઈ સ્ટેજ ઉપર આવી રીતે બોલાયા, માઇક નજીક રાખો, પહેલી વાર આવ્યા ને, હવે એક તમારું નામ બોલો। મનુબેન ચંદ્રસિંહ સોલંકી, મનુબા આ વાળ આટલા લાંબા છે એનું રહસ્ય શું? કેવું પડે તમારે? એક ભાઈ મને શું કહે છે ખબર છે, એક બેન ભરતભાઈ આ વાળ લાંબા છે એનું કારણ કહું, લખું કહો, રોજ રાતે મારે ઘરવાળા થી બાળપણ મસ્તીમાં વીત્યું હા કે ના, તો જોરદાર તાળી થઈ જાય। મેરી 100 કી નોટ વાપસ કર દે, ચાકુ ચલા ના કોઈ બચ્ચો કા ખેલ કા ખિલોના નહીં હૈ,
વખત આયે.